નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય અંગ્રેજી લેસન નંબર 12 પાર્ટ ઓફ ધ બોડી શરીરના અંગોમાં આપણે ગયા વિડીયોમાં જોયું સ્પેલિંગ, એના ઉચ્ચાર, એના અર્થ, તે આપણે શીખ્યા છે બરાબર. આજે આપણે આજે યુનિટ 12માં ભાગ નંબર 2 જોઈશું, જોડકા જોડો અને અહીંયા સ્પેલિંગ આપેલા છે અને શરીરના અંગોનું ચિત્ર આપ્યું છે બરાબર. તો એ અંગોને એના સાચા સ્પેલિંગ સાથે આપણે જોડવાનું છે. કયા કયા ચિત્ર આપ્યું છે? તો કે આંખનું ચિત્ર આપ્યું છે, નાકનું ચિત્ર આપ્યું છે, આ કાનનું ચિત્ર આપ્યું છે. તો તેના એના સ્પેલિંગ સાથે આપણે જોડવાનું છે. તો આપણે પહેલું ચિત્ર શેનું છે? તો કે આંખનું ચિત્ર છે. તો આંખને અંગ્રેજીમાં શું કહેવાય? આય. એનું સ્પેલિંગ શું થશે? આઈસ. તો ચાલો આઈસ સાથે જોડી દો, EYES, આઈસ એટલે આંખ. ત્યારબાદ નાકનું ચિત્ર છે, નોઝ, NOSE. નાકને અંગ્રેજીમાં નોઝ કહેવાય, એનું સ્પેલિંગ થશે NOSE, નોઝ. આ રીતે જોડવાનું. ત્યારબાદ કાન, ઇયર, EARS, ઇયર્સ એટલે કાન બરાબર. ત્યારબાદ બીજું જુઓ, હાથનું ચિત્ર આપેલું છે બરાબર. હાથને અંગ્રેજીમાં હેન્ડ, HAND, હેન્ડ એટલે હાથ. પછી આ ફિંગર, આંગળીઓ, તો ફિંગર આરે જોડી દો, FINGERS, ફિંગર્સ એટલે આંગળીઓ. થંબ, THUMB, થંબનું ચિત્ર છે ને અંગૂઠાનું, તો એને થંબ મારે જોડી દેવાનું છે, THUMB, થંબ એટલે અંગૂઠો. ચાલો ત્યાર પછી આ શેનું ચિત્ર છે? ઘૂંટણનું ચિત્ર છે. એરો આપ્યું છે ને, ઘૂંટણ, ઘૂંટણ એટલે શું થશે? ની, KNEE, તો એને ની યારે જોડી દો. ત્યારબાદ આ શેનું ચિત્ર છે? પગનું ચિત્ર છે બરાબર. પગનું એટલે ફીટ, બે પગ હોય એટલે એક પગ હોય તો એનું ફૂટ થાય, FOOT, અને બહુવચન એટલે ફીટ, FEET, ફીટ એટલે. ફૂટ, ફીટ, પગનો પંજો. ત્યારબાદ આંગળીઓ, ટોઝ, TOES, ટોઝને આંગળી જોડી દો, TOES, એનો સ્પેલિંગ એમ છે. ત્યાર પછી આ ગરદનમાં એરો આપેલું છે બરાબર. નેક, ને ગરદન એટલે નેક, NECK, નેક એટલે ગરદન. શોલ્ડર, SHOULDER, શોલ્ડર એટલે ખભો, તો એને એના સ્પેલિંગ સાથે જોડી દેવાનું છે. માઉથ, મો આરે જોડી દો, માઉથ એટલે મો, MOUTH. તો આ રીતે તમારે તમારી અંગ્રેજી બુકમાં જોડકા જોડવાના છે અને સ્પેલિંગ પાકા કરવાના છે.